વસ્ત્રદાન એ શ્રેષ્ઠ દાન. માનવીની મૂળભૂત ત્રણ જરૂરિયાત રોટી, કપડા ઓર મકાન પૈકી વસ્ત્રદાન એ શ્રેષ્ઠ દાન ગણવામાં આવે છે. અગાઉ જેમણે અનેક વાર આદિવાસી આશ્રમ શાળામાં બાળકોને કપડાં આપ્યા છે તેવા પ્રવીણભાઈ ઓમ મેત ગો સેવા ટ્રસ્ટ, હસુભાઈ બાલાભાઈ શિહોરા, ભાવનાબેન હસુભાઈ શિહોરા, ભરતભાઈ દેવજીભાઈ રબારી, લાલભાઈ અને ગ્રુપ દ્વારા 260થી વધુ દીકરા દીકરીઓને કપડાં અને 3000 દીકરા દીકરીને નોટબુક અને સ્ટેશનરીની બધી જ વસ્તુ વિતરણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 4000થી વધારે દીકરા દીકરીઓને કપડાં અર્પણ કર્યા છે. તે બદલ હસુભાઈ બાલાભાઈ શિહોરાને આવી સરાહનીય કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. અને બીજી સરાહનીય કામગીરી એ છે કે જે આશ્રમ શાળામાં જે દીકરા દીકરીને જે કપડાં આપ્યા છે તે હસુભાઈ બાલાભાઈ શિહોરાને આજે 17 વર્ષથી તેઓ કપડાં આપતા આવ્યા છે અને હજી પણ આગળના વર્ષોમાં આપતા રહે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણો મહાન ધર્મ એકબીજાને મદદરૂપ થવું છે. હું મોરબી બરવાળો પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તરુણકુમાર રમેશભાઈ પટેલ. મારે મોરબી બરવાળો ગામે ખૂબ જ ધરમપુરથી 35 કિલોમીટર અંદર ડુંગરના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે ગામ. અહીંના લોકો ખૂબ જ ગરીબ છે અને મજૂરી કરવા માટે જાય છે અને એમના બાળકો શાળામાં ભણવા આવે છે એમની પાસે પહેરવા માટે કપડાં પણ નથી હોતા અને કોઈ તો ફાટેલા તૂટેલા હોય છે અને એવા ગરીબ પરિસ્થિતિમાં બાળકો અહીંયા આવે છે. તો આવા આપણા સુરતના દાતા છે એવા હસુભાઈ એ આ મોટી ગરવાળ ગામની અંદર આપણા બાળકો માટે, દરેક બાળકો માટે યુનિફોર્મ અને એમને જમવાનું અને સાથે નોટબુક પણ આપણે ત્યાં હસુભાઈ અને એમની ટીમ દાતાઓ તરફથી આપણને મળે છે. તો આવા અંતરિયાળ વિસ્તારમાં જે હસુભાઈ અને એમની ટીમ આ બાળકોને જે કપડાનું અને નોટબુક અને સાથે જમવાનું આપે છે. જય સીતારામ. આજે વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકાની મોટી કોરવડ પ્રાથમિક શાળામાં આજે સુરતથી અને મૂળ વતની સૌરાષ્ટ્રથી જ્યારે હસુભાઈ અને એમનો પરિવાર જે દાન આપવા માટે અહીં આ પ્રાથમિક શાળામાં પધાર્યા છે ત્યારે હસુભાઈ એક ઘણા વર્ષોથી આ દક્ષિણ ગુજરાતમાં આ ધરમપુરમાં જ નહીં અને વાંસદા, ડાંગ, વ્યારા સમગ્ર પંથકમાં એક દાનની સરવાણી એમણે વહાવડાવી છે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ.